નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું વિવાન મોદી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે રાજ્ય સરકાર લાવશે નવી યોજનાઓ, સ્થાનિક લોકોને મળશે રોજગારી અને કોંગ્રેસમાં થશે મોટા પાયે ફેરફાર. કોંગ્રેસના પ્રભારીએ જણાવ્યું, યુવા ચહેરાઓને આપવામાં આવશે પ્રાથમિકતા. ભારતમાં કાવેરી વિરોધ પ્રદર્શનના કારણે આઈપીએલની મેચો ચેન્નાઈથી બહાર લઈ જવામાં આવી છે અને આધારને ડુપ્લિકેટ ન કરી શકાય, કેન્દ્રએ જણાવ્યું છે. યુકેમાં વડાપ્રધાન થેરેસા મે સિરિયામાં કથિત રાસાયણિક હુમલા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની વિનંતી કરી છે અને એક અહેવાલમાં યુકેને યુરોપિયન યુનિયન છોડવાની ચેતવણી અપાઈ છે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગળ વધારવા માટે રાજ્યની બીજેપીની સરકારે ખાસ ઘોષણાઓ કરી છે. આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે તેનાથી સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે. કોંગ્રેસે પોતાના પક્ષને મજબૂત બનાવવા કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે પક્ષમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. રાજ્યમાં જળ સંકટ ખાસું વકરી રહ્યું છે. એવામાં પાણીની ચોરી અટકાવવા માટે નર્મદા ડેમ પર સીસીટીવી કેમેરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવશે, જેથી આવતા જતા વાહનો પર પણ ચાંપતી નજર રાખવામાં આવે. બનાસકાંઠાને બટાકાનું હબ ગણવામાં આવે છે. ગત વર્ષે જિલ્લામાં બટાકાનું બમ્પર ઉત્પાદન થયું, જોકે ખેડૂતોને બટાકાના પૂરતા ભાવ ન મળતા તેઓ રોષે ભરાયા છે, કેમ કે સરકારે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ આપવાનું વચન આપ્યું હતું. વડોદરાના અનેક ગામડાઓના ખેડૂતો ગુજરાત કિસાન સમાજના નેજા હેઠળ એકઠા થયા અને તેમણે વડોદરા વીજળી સબસ્ટેશન પર આંદોલન કર્યું. તેમનો આરોપ છે કે કંપની દ્વારા તેમને ખોટા અને મસમોટા બિલો મોકલી આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે ખેડૂતો પર વીજળી ચોરીના થઈ રહેલા આરોપો પણ નકારી કાઢ્યા. પોતાના પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગર ખાતે રજૂઆત માટે ગયેલા જિલ્લા પંચાયત પ્રમુખોને સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ ન અપાતા તેમણે હોબાળો મચાવ્યો. તેમણે પંચાયત મંત્રી પાસે સમય માંગ્યો હતો, આમ છતાં તેમણે પ્રવેશ અપાયો ન હતો. સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું છે. રાજ્યના અમુક ભાગમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. યાત્રાધામ સોમનાથ મંદિરને માંસાહાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની માંગણી સાથે હિન્દુ યુવા સંગઠન દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેને લોકોનો પણ બહોળો પ્રતિસાદ મળ્યો. તેમણે બાઇક રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સમગ્ર ગુજરાતમાં હાલ પાણીની ખેંચની સમસ્યા છે. રાજ્યના ડેમ અને તળાવો તેમજ જળાશયો ધીમે ધીમે ખાલી થવા લાગ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં લોકો પાણીનો વેડફાટ ન કરે અને તે પણ ખૂબ જ જરૂરી છે. આ જ વાતનો સંદેશ એક રિક્ષા ચાલક પોતાના અનોખા અંદાજમાં આપી રહ્યો છે. તેમણે પોતાની રિક્ષા પર જળ બચાવવાના બેનર્સ લગાવ્યા છે. બોલિવૂડ અને રંગભૂમિ પર એકથી એક ચડિયાતા કેરેક્ટર્સ દ્વારા પોતાની ખાસ ઓળખાણ બનાવનાર ગુજરાતી એક્ટર મનોજ જોશી હવે ગુજરાતી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીમાં જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન માટે હાલ તેઓ ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે. વડોદરામાં પહોંચતા તેમણે યુવાઓ માટે એકતા અને અખંડતાનો સંદેશ આપ્યો. અમારી સાથે બની રહો, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ચેન્નઈ સુપર કિંગ્સની બાકી રહેલી આઈપીએલ મેચ હવે ચેન્નઈથી પુણે ખસેડવામાં આવશે. રાજ્યમાં કાવેરી વિરોધનું વિસ્તરણ થવાના એક દિવસ પછી આ પરિણામ આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો હતો કે તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરીના પાણી વહેંચણીના ભાગરૂપે બે બોર્ડ સ્થાપવા. કેન્દ્ર અને યુઆઈડીએઆઈએ આધારનો બચાવ કર્યો છે કે તેના ડુપ્લિકેશનના કોઈ ઉદાહરણો નથી અને વિવિધ સબસિડી લાભો અને સેવાઓ સાથે તેને લિંક કરવાના નાણાકીય લાભોનો ઉલ્લેખ કર્યો છે. તે જાળવી રાખ્યું છે કે વિવિધ સેવાઓ સાથેના જોડાણને 30,000 કરોડ રૂપિયાની વધારાની આવકનો સંગ્રહ કરવામાં મદદ મળશે. જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ ગોળીબારી દરમિયાન 4 નાગરિકો અને 1 સૈનિકના મોત થયા છે. આ હિંસાએ શેરીઓમાં વિરોધને વેગ આપ્યો હતો અને ઘાટીમાં 2 દિવસનો બંધ પાડવામાં આવ્યો હતો. 2 ત્રાસવાદીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સીજેઆઈ એ ફર્સ્ટ અમંગ ઇક્વલ્સ છે અને બંધારણની ફાળવણી નક્કી કરવા અને તેમને સાંભળવા માટે બેન્ચની રચના કરવા માટે બંધારણીય સત્તા છે. સુપ્રીમ કોર્ટે કેસોની ફાળવણી માટેના માર્ગદર્શનોની રચના કરવા અને બેન્ચ બંધારણની રચના માટેની જનહિતની અરજી ફગાવી દીધી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે દેશની આર્મ ફોર્સ વિશ્વમાં ગમે ત્યાંથી સંરક્ષણ સાધન ખરીદવા માટે મુક્ત છે. તેમણે જણાવ્યું હતું કે આર્મ ફોર્સે મેડ ઇન ઇન્ડિયા સાધનો માટે જવાની ફરજ ન પાડી શકાય. રાહુલ ગાંધીના રેલવે પ્રધાન પિયુષ ગોયલ પરના શિરડી ઇન્ડસ્ટ્રીઝમાં તેમના પરિવારના બિઝનેસ હિતોવાળા ટ્વીટ પર વિવાદ ઉભો થયો છે. શિરડીના જાણીતા સાંઈબાબા મંદિરના ટ્રસ્ટના મેનેજમેન્ટે સમગ્ર વિશ્વમાં આને ભક્તોનું અપમાન કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ તરફથી માફીની માંગણી કરી છે. લૉ કમિશન ઇન્ટરનલ વર્કિંગ પેપરે 2019ની શરૂઆતમાં 2 તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. તે વન નેશન વન ઇલેક્શનના સરકારના વિચારને આકાર આપવા માંગે છે. ફોક્સ પાસમાં બુધવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીરને ભારતીય નકશામાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. નકશાએ જમ્મુ અને કાશ્મીરને ભારતના અન્ય ભાગોથી અલગ રાખ્યા હતા અને અક્સાઈ ચીન ચાઇનાના ભાગરૂપે દર્શાવ્યું હતું.
ભારતીય શૂટર સે પોતાના પર્પલ બેચને વધારીને શ્રેયસી સિંઘે મહિલાઓની ડબલ ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અંકુર મિત્તલ અને ઓમ મિઠરવાલે તેમના પુરુષોની શ્રેણીઓમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સ્ટાર બોક્સર એમસી મેરી કોમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને પુરુષોની હોકીએ 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ઇંગ્લેન્ડ સામે બુધવારે રોમાંચક વિજય મેળવ્યો હતો. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કહ્યું છે કે તે ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ છે. તેણે જોકે ભાર મૂક્યો હતો કે વિવિધ વ્યક્તિઓ માટે આધ્યાત્મિકતા એક અલગ વ્યક્તિગત અનુભવ હોઈ શકે. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી ડોટ કોમ પર આપનું ફરીથી સ્વાગત છે. અને યુકેના 10 મુખ્ય સમાચાર છે. સિરિયામાં કથિત રાસાયણિક હુમલાના આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાના આધારે વડાપ્રધાન થેરેસા મે તેના યુએસ અને ફ્રેન્ચ સહયોગી સાથે સંમત થયા છે. ત્રણ દેશના નેતાઓએ સંમતિ વ્યક્ત કરી હતી કે હુમલા માટે જવાબદાર લોકો ઉત્તરદાયી હોવા જોઈએ. એક સીબીઆઈ અહેવાલમાં યુકેને યુરોપિયન યુનિયન છોડવાની ચેતવણી અપાઈ છે. રિપોર્ટ એવો દાવો કરે છે કે બ્રેક્સિટનો અર્થ બ્રિટિશ વ્યવસાયો માટે લાભો કરતાં વધુ ખર્ચ થશે. સીબીઆઈના રોજગારદાતાઓએ 23 ઉદ્યોગ ક્ષેત્રોમાં સર્વે કર્યો હતો. તેમાં મોટાભાગના ઇયુ નિયમ સાથે બંધ ગોઠવણી કરવાનું પસંદ કરતા હતા. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ઉત્તરી આયર્લેન્ડમાં ગુડ ફ્રાઇડે એગ્રીમેન્ટની પ્રશંસા કરી છે, જે જીનિયસ તરીકે કામ કરે છે. ક્લિન્ટન એવું માનતા હતા કે તે દેશની લોકશાહી ભાવનાને જાળવી રાખવા માટે મદદ કરે છે. ઇઝરાયેલ લેબર પાર્ટીએ દાવો કર્યો છે કે જેરેમી કોર્બિને યહૂદી સમુદાય પ્રત્યે દુશ્મનાવટની મંજૂરી આપી હોવાના કારણે યુકે લેબર સાથેના સંબંધોને સસ્પેન્ડ કર્યા છે. તેના પોતાના પક્ષમાં એન્ટીસેમિટિઝમ નિવેદનો અને ક્રિયાઓને મંજૂરી આપવા માટે કોર્બિનની ટીકા કરવામાં આવી છે. હોમ સેક્રેટરી એમ્બર રેડે ગુનેગારો સામે લડવા માટે 9 મિલિયન પાઉન્ડની ગોઠવણી કરી છે, જેઓ બ્લેક વેબનો ઉપયોગ કરે છે. તેણી માને છે કે નાણાં ગુનાના પ્રતિસાદને વધારશે. યુકેના સાયબર ડિફેન્સને સુધારવા માટે 50 મિલિયન પાઉન્ડના અગાઉના બજેટમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવશે. યુકેમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ફેબ્રુઆરીમાં 0.2% હતું. તે લગભગ એક વર્ષમાં પ્રથમ ઘટાડો છે. અર્થશાસ્ત્રીઓએ ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં વધારો થવાની આગાહી કરી હતી. યુરોપિયન યુનિયનના ચીફ નેગોશિએટર માઇકલ બાર્નિયરે કહ્યું છે કે યુકે 2020 સુધી યુરોપનો સિંગલ માર્કેટ છોડવા અંગેનું મન બદલી શકે છે. જોકે વડાપ્રધાન થેરેસા મે અગાઉ દાવો કર્યો હતો કે યુકે યુરોપિયન યુનિયનના સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયનને છોડી દેશે. કેથોલિક પ્રિસ્ટ ફાધર પોલ મૂરને 3 બાળકો અને એક સ્ટુડન્ટ પ્રિસ્ટ સાથે સેક્સ્યુઅલ અબ્યુઝ માટે 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમણે 1977થી 1996 વચ્ચેના 20થી વધુ વર્ષ માટે ગુનાખોરી ચાલુ રાખી હતી. ઓનલાઈન રિટેલર શોપ ડાયરેક્ટ ગ્રેટ માન્ચેસ્ટરમાં 3 વિતરણ કેન્દ્રો બંધ કરશે, જેમાં લગભગ 2000 નોકરીઓ જોખમમાં મુકાશે. જોકે તે ઈસ્ટ મિડલેન્ડ્સમાં 500 લોકોની નિમણૂક કરતી નવી વેરહાઉસ બનાવવાની યોજના ધરાવે છે. યુકેમાં 1000 લોકો કોમનવેલ્થ ઇમિગ્રેશનના પ્રથમ દળમાં બાળકો નીચ નિકાલની ધમકીઓનો સામનો કરી રહ્યા છે. આ લોકોને વિન્ડબ્રશ જનરેશન તરીકે ગણવામાં આવે છે. તેઓ યુકેમાં દાયકાઓ સુધી રહેતા હતા અને કામ કર્યું હતું, પરંતુ હવે ઘણાને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ત્યાં ગેરકાયદેસર છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. આ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય તેવી શુભેચ્છા. By Chow, actress Isha Gupta has made a bold image for herself after posting some nude photographs from her photo shoot on her social media page. And now, accompanying her designer sister Neha Gupta for the preview of her summer collection, she said, "Summer is better than winters because she likes to take off her clothes rather wear them." At the launch of Neha's collection Ghazal in Mumbai, Isha said, "Ye collection meri bahut favorite hai because this is summer bright aur कपड़े उतारने का ज्यादा शौक है मुझे तो आई थिंक समर ब्राइड इज बेटर देन विंटर ब्राइड मेरे लिए. Asked when will she return to her bold hot avatar, she replied saying that she revealed enough last year. नहीं अब तो मैंने कपड़े पहन लिए, लास्ट ईयर दिखा दिया जो दिखाना था. नहीं अब तो मैंने कपड़े पहन लिए, लास्ट ईयर दिखा दिया जो दिखाना था. Well, if you take a look at her Instagram page, you will only see bold and sexy written all over it. Producer Karan Johar introduces his new students Tiger Shroff, Tara Sutaria and Ananya Pandey, who will feature in the second installment of Student of the Year. For those who do not know, Tara Sutaria is a multi-talented personality, a singer, an actor, a dancer and whatnot. Ananya Pandey, on the other hand, is the daughter of veteran actor Chunky Pandey. And of course, Tiger Shroff needs no introduction. Karan Johar, introducing his new students, wrote, "Here's the first new admission to the Student of the Year 2 family. Tiger Shroff leads our student Brat Pack." On another, he wrote, "Dharma Movies is proud to present its new student in the batch of 2018. Here she comes, Tara, Student of the Year 2. While for the third, he added, "And finally, presenting Ananya, joining class of 2018 at St. Teresa. Welcome to the movies, Student of the Year 2.
Well, let's see if these three students come out in flying colors as the previous batch of students, including Alia Bhatt, Siddharth Malhotra and Varun Dhawan. IENS Report.